શ્રાવણ માસનો પ્રારંભ. સાબરકાંઠાના વડાલી તાલુકામાં કોરોના સંક્રમણને લઈ મંદિરોમાં ભક્તો ઓછા જોવા મળ્યા. શિવ ભક્તિની રસધાર માણવાનો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ. દેવાધિદેવ મહાદેવની આરાધના માટે મહત્વના ગણાતા પવિત્ર શ્રાવણ માસનો મંગળવારના રોજથી પ્રારંભ થયો હતો ત્યારે સમગ્ર વડાલી તાલુકામાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે મંદિરોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી હતી અને લોકો ઘરેથી જ ઉપવાસ, અખંડ જાપ તેમજ પૂજા અર્ચના કરી શિવજીને રીઝવવા પ્રયાસ કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોય ભક્તો શિવજીની આરાધનામાં લીન બન્યા હતા. મંગળવારના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો ત્યારે તાલુકાના શિવભક્તોમાં આનંદમય ઉત્સાહ પ્રવર્ત્યો જોવા મળી હતી. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાના કપરાકારમાં મહાદેવ મંદિરો અમુક સમય સુધી જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેને લઈને શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ દરમિયાન મોટાભાગે પોતાના ઘરેથી જ ભોરેનાથની આરાધના કરી હતી. સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન તહેવારો વધુ આવતા હોય આ માસનો મહિમા અનેરો જોવા મળ્યો હતો. આ માસ દરમિયાન કોઈ ધાર્મિક રીતે ચતુર્માસ કરે છે, કોઈ એકટાણા કરે છે, તો કોઈ આખા શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ એકટાણા કરતા હોય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડાલી શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરમાં આવેલ મહાદેવનું મંદિર, દૂધેશ્વર મંદિર, સાણેશ્વર મંદિર, સરગરવાસમાં આવેલ મહાદેવનું મંદિર, માણેકચોક વિસ્તારમાં આવેલ રૂપ ચતુર્ભુજ, આ તમામ મંદિરોમાં કોરોના સંક્રમણને લઈ ભક્તો ઓછા જોવા મળ્યા હતા ત્યારે દર વર્ષની જેમ થતા વિવિધ કાર્યક્રમો આ વર્ષે કોરોના મહામારીને લઈ બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. ધ્રુવ મારી, ZSTV સાબરકાંઠા.